અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસના મામલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં 11 જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેને લઈને મેટ્રોપોલિટન કોર્ટે તિહાર જેલમાં બંધ આરોપી નંબર 2 સંજયસિંહ સામે પ્રોટેક્શન વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું. સંજયસિંહ હાજર રહ્યા બાદ તેઓની તપાસ પણ કરી અને કેસની કાર્યવાહી આગળ વધારવામાં આવશે. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલે હાજરી મુક્તિ માટે અરજી કરી હતી તે કોર્ટે માન્ય રાખી હતી. તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે. ધવલ, ખાસ કરી અને અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસ અને તેમાં અપડેટ શું વિગતો મળી રહી છે? જી, ચોક્કસથી વાત કરવામાં તો ગુજરાત યુનિવર્સિટી જે બદનક્ષી અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજયસિંહ ઉપર કરવામાં આવ્યો હતો તેને લઈને ગુજરાતની જે મેટ્રોપોલિટન કોર્ટ છે તેને જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મેટ્રોપોલિટન કોર્ટે આરોપી નંબર 2 એટલે કે સંજયસિંહ જે રાજ્ય સાંસદ છે તેના સામે પ્રોડક્શન વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે સંજયસિંહ હાલ તિહાર જેલમાં બંધ હોવાથી સંજયસિંહને કોર્ટમાં હાજર રહેવા માટે તિહાર જેલને પણ નોટિસ મોકલવામાં આવી છે અને ત્યાંથી જ નોટિસના આધારે 11મી તારીખ રોજ સંજયસિંહને કોર્ટે હાજર રહેવા માટે ફરમાન કર્યું છે. તો સાથે જ અરવિંદ કેજરીવાલ છે તેમના દ્વારા હાજરીમાંથી મુક્તિ માટેની પણ અરજી આપવામાં આવી છે. જે અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને તે જો સંજયસિંહ હાજર રહેશે ત્યારબાદ જે છે સાક્ષીઓ તપાસ સાથે પણ કેસ આગળ વધશે અને 11મી શનિવારના રોજ બપોરે 12:30 વાગે સુનાવણી હાથ ધરાશે. જી, આભાર ધવલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ.